હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? વંશીધર વિદ્યાલય અને ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજનો આપણો વિષય છે ગણિત. તો હવે આપણી એક્ઝામ નજીક આવી ગઈ છે, તો આપણે એક વિષય ગણિતનું અસાઇનમેન્ટ તૈયાર કરેલ છે કે જેથી દરેક વિદ્યાર્થીઓ પેપર વ્યવસ્થિત લખી શકે. તો અસાઇનમેન્ટમાં આજે આપણે ખાલી જગ્યાઓ જોશી, પ્રશ્ન એક ખાલી જગ્યા જે છે. તો ખાસ તમારે આ ખાલી જગ્યા જેટલી છે એકવાર રફ બુકમાં અને એકવાર પાકી બુકમાં લખીને સમજીને પાકી કરવાની છે. કારણ કે આ ખાલી જગ્યા છે એમાંથી જ પેપરમાં જે ખાલી જગ્યા હશે એ આમાંથી જ આવશે, એટલે આમાંથી જ ખાલી જગ્યા પૂછવામાં આવશે. માટે ઘણી જ મહત્ત્વની ખાલી જગ્યા છે અને આ અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલ છે. તો જો એમાં ત્રિકોણને ખાલી જગ્યા બાજુ અને ખાલી જગ્યા ખૂણા હોય છે, તો આપણે ખબર ત્રિકોણ ત્રિકોણને ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હોય છે. પહેલી ખાલી જગ્યામાં ત્રણ આવે, બીજી ખાલી જગ્યામાં પણ ત્રણ આવે. ત્યારે ત્રિકોણને ખાલી જગ્યા શિરોબિંદુ હોય છે. ત્રિકોણને કેટલા શિરોબિંદુ હોય? ત્રણ બાજુ હોય, ત્રણ ખૂણા હોય અને ત્રણ શિરોબિંદુ જ હોય. તો એને શિરોબિંદુ પણ કેટલા હોય? ત્રણ શિરોબિંદુ હોય. ત્રીજું, બાજુને આધારે ત્રિકોણના પ્રકાર, બાજુને આધારે ત્રિકોણના પ્રકાર કેટલા હોય? તો કે ત્રણ. ત્રિકોણના ત્રણ બાજુને આધારે ત્રણ પ્રકાર છે અને ખૂણાને આધારે પણ ત્રણ પ્રકાર છે. તો બાજુને આધારે કયા કયા પ્રકાર છે? સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ખૂણાને આધારે ત્રિકોણના પ્રકાર, ખૂણાને આધારે પણ ત્રિકોણના પ્રકાર કેટલા પડે છે? ત્રણ પ્રકાર પડે છે. લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. ત્યારબાદ પાંચમું, જે ખૂણાનું માપ 90 હોય તે ખૂણાને શું કહેવાય છે? તે ખૂણાને કેવું કહેવાય? તે ખૂણાને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. ત્યારબાદ જે ખૂણાનું માપ 90થી ઓછું હોય, 90થી ઓછું હોય તેને કેવો ત્રિકોણ કહેવાય? તો એને લઘુકોણ ત્રિકોણ કહેવાય છે. કેવો કહેવાય? લઘુકોણ, એટલે કે લઘુકોણ ખૂણો એને કહેવાય. સાતમું, જે ખૂણાનું માપ 90થી ઓછું હોય તે ખૂણાને શું કહેવાય? તે ખૂણાને કેવો કહેવાય? ગુરુકોણ કહેવાય. જે ખૂણાનું માપ 90થી વધુ હોય તેને કેવું કહેવાય? ગુરુકોણ કહેવાય છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુને સમાવતી રેખા પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો ખાલી જગ્યા કહે છે. તો એને શું કહેવાય? વેદ કહેવાય. શું કહેવાય? ત્રિકોણનો વેદ. ત્યારબાદ નવમું, ત્રિકોણની બહારની ભાગમાં આવેલા ખૂણાને ત્રિકોણનો શું કહેવાય? બહિષ્કોણ. ત્રિકોણની બહારના ભાગમાં ખૂણો હોય તેને શું કહેવાય? ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. દસમું, ત્રિકોણની અંદરના ભાગમાં આવેલા ખૂણાને ત્રિકોણનો અંતઃકોણ કહેવાય. જે અંદરના ભાગમાં ખૂણો હોય એને શું કહેવાય? અંતઃકોણ. અને બહારના ભાગમાં ખૂણો હોય એને શું કહેવાય? બહિષ્કોણ. ત્યારબાદ બા બા બા, અગિયારમું છે બા બા બા, એટલે બાજુ બાજુ બાજુ. ત્યારબાદ ખુ ખુ ખુ, આપણે ખબર છે શીખી ગયા છીએ, ખૂણો 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 એવું તો આપણે છે ને, પણ આમાં જરાક ભૂલ છે, એટલે શું થાય? ખૂ બા ખૂ, વચમાં અહીંયા બા આવી જશે, તમારે સુધારી લખીને આવું, ખૂ બા ખૂ, એટલે ખૂણો બાજુ ખૂણો તમારે લખવાનું છે. બરાબર, આમાં લખવામાં અહીંયા ભૂલ છે એટલે તમારે સુધારી નાખવાની છે. એટલે ખૂ બા ખૂ, એટલે ખૂણો બાજુ ખૂણો, જેમ કે આપણે જોયા મળે છે અહીંયા. તો આ તમારે સર બા ખૂ બા લખી નાખવાની છે. બા ખૂ બા, એટલે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ તમારે કરી નાખવાનું છે. ત્યારબાદ ચૌદમું, અહીં એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની ત્રણ બાજુ સાથે સમાન છે, આથી એકરૂપતાની શરત ખાલી જગ્યા પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ છે. તો જોવું, અહીં એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની ત્રણ બાજુ, જો બંને ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ સમાન હોય, જે એક ત્રિકોણ છે ત્રિકોણ એ બી સી અને બીજો ત્રિકોણ છે પી ક્યુ આર, બંને ત્રણ ત્રણ બાજુ સમાન છે, એક એક બાજુ સમાન છે, તો એની ત્રણે બાજુ સમાન છે, તો એનો મતલબ શું થાય? બા બા બા, એટલે બાજુ 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 સરખી છે, એટલે કઈ શરત મુજબ ત્રિકોણ એકરૂપ કહેવાય? તો બા 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 શરત મુજબ. ત્યારબાદ પંદરમું, એકના છેદમાં બેની સમાન સમય સંખ્યા, એટલે સમાન સમય સંખ્યા તમને શીખડાવી છે કે કોઈ પણ સંખ્યા સાથે તમે અંશ અને છેદને સરખી સંખ્યા સાથે ગુણો તો જે સંખ્યા મળે એને સમાન સમય સંખ્યા કહેવાય. એકના છેદમાં બેની સમાન સમય સંખ્યા કોણ છે? બેના છેદમાં આઠ. કઈ રીતે? એકને ચાર સાથે ગુણો અને બેને ચાર સાથે, બંનેને ચાર ચાર સાથે ગુણો, ચાર એક ચાર અને ચાર દુ આઠ, તો ચારના છેદમાં આઠ મળ્યું. અંશ અને છેદને સમાન સમય સંખ્યા સાથે ગુણવાનું, સમાન સંખ્યા સાથે ગુણવાનું, એટલે આપણે કેવી મળે? સમાન સમય સંખ્યા મળે. માઇનસ પિસ્તાલીસ અને ત્રીસનું પ્રમાણિત સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ એટલે કે એનું અતિ સંક્ષિપ્ત રૂપ. કોઈ પણ સંખ્યા વડે એટલે કે
અંશને છેદને સરખી સંખ્યા વડે ભાગવાનો, એટલે જેમ કે આપણે એને બંનેને પંદર પંદર વડે ભાગી છીએ, પંદર તેરી પિસ્તાળીસ, તો અહીંયા ત્રણ વધે પંદર દુ ત્રીસ, છેદમાં બે વધે, તો જવાબ કેવો આવે? માઇનસ ત્રણના છેદમાં બે, એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. ત્યારબાદ સત્તરમું જોઈ તો માઇનસ સાઠના છેદમાં ચાલીસનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે, તો એનું પણ પ્રમાણિત સ્વરૂપ માઇનસ સાઠ અને ચાલીસ બંનેને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો કે વીસ, વીસ તેરી સાઠ, વીસ તેરી સાઠ, તો એમ જો વીસ તેરી સાઠ અને વીસ દુ ચાલીસ, તો બંને અહીંયા વીસ ને વીસ તો ઉડી જાય છે, એટલે બંનેને આપણે ભાગી શકીએ છીએ. જવાબ આપણો કેટલો આવે? માઇનસ ત્રણના છેદમાં બે, તો એ પણ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. ત્યારબાદ જોઈ ખાલી જગ્યા એ ધન કે ઋણ સમય સંખ્યા નથી, ખાલી જગ્યા એ ધન કે ઋણ સમય સંખ્યા નથી, તો કોણ ધન સંખ્યા નથી ઋણ સંખ્યા નથી, એટલે કે પ્લસ નથી માઇનસ પણ, તો એક છે શૂન્ય, એ શૂન્ય છે, એ ધન સમય સંખ્યા પણ નથી ઋણ સંખ્યા પણ નથી. ત્યારબાદ કહીશું સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? એકથી થાય, એક બે ત્રણ, એવી રીતે અનંત સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, શરૂઆત ક્યાંથી થાય? એકથી, તો એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ત્યારબાદ વીસમું, સૌથી નાની વ્યામાં આપણે પૂર્ણ આવે છે, એટલે તમારે પૂર્ણ લખી નાખવું, પ્રાકૃતિકની જે તમારે શું લખવાનું છે? પૂર્ણ. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કઈ ઝીરો. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? ઝીરો. તો યાદ રાખો તમારે વીસમી ખાલી પ્રાકૃતિક છે, એની બદલે તમારે પૂર્ણ લખવાનું છે, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? ઝીરો. એટલે ખાલી જગ્યામાં જવાબ આવે ઝીરો, ને અહીંયા તમારે પૂર્ણ લખી નાખવાનું, કારણ કે પૂર્ણની બદલે પ્રાકૃતિક જ છે અહીંયા, બરાબર. એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા ઝીરો છે. થેન્ક યુ.